1985માં ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવેલો પાસાનો કાયદો એક કે બીજી રીતે ચર્ચામાં રહેલો છે. માનવીય હકો માટે કામ કરતા કર્મશીલોના મતે ગુજરાતનો આ કાયદો પોટા મીસા જેવા ડ્રેકોનિયન એટલે કે કડક કાયદાથી કમ નથી. તો પોલીસ અને સરકાર પ્રમાણે આ કાયદાને કારણે ગુજરાતમાં શાંતિ સ્થાપી શકાય છે. તો જાણીએ કે ગુજરાતના આ કાયદામાં એવી કઈ બાબતો છે જેના કારણે દિલ્હીમાં પણ તેને લાગુ કરવાની વાત ચાલી રહી છે. તો શું છે પાસાનો કાયદો? ગુજરાત સરકારે આ કાયદો 1985માં પસાર કર્યો હતો અને ત્યારબાદ 1986, 2000 અને 2020 એમ 3 વખત તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ કાયદા અનુસાર સમાજમાં ભય ફેલાવે તેવી વ્યક્તિ, દારૂનો વ્યવસાય, જુગારધામ ચલાવવા વગેરે જેવા ગુનાઓ સાથે સંકળાયેલી વ્યક્તિને પોલીસ 1 વર્ષ માટે અટકાયતી પગલા રૂપે પકડીને જેલમાં પૂરી શકે છે. આ ઉપરાંત જમીન કે મિલકત ખોટી રીતે હડપવી, ડ્રગ્સનો ધંધો, ઇમોરલ ટ્રાફિકિંગની પ્રવૃત્તિ કરવી એ ગુનાઓ સામે પણ પાસાનો કાયદો લાગુ પડે છે. 2020ના ફેરફાર પ્રમાણે આ કાયદામાં સાયબર ક્રાઇમ, જાતીય સતામણી, ઊંચા વ્યાજે પૈસા આપી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા પ્રમાણે કોઈ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને પોતાના વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ ભયજનક લાગતી હોય અથવા તો પાસાના કાયદામાં જેની નોંધ છે તેવી પ્રવૃત્તિ કરતી હોય તો તેની સામે અટકાયતી પગલાં ભરવા માટે તે પોલીસ ઇન્સ્પેક્ટર, કમિશનર અથવા કલેક્ટરને રજૂઆત કરે છે અને આ રજૂઆત પર ડિટેનિંગ ઓથોરિટી તપાસ કરીને એની ખરાઈ કરી જો તેમને તેમાં તથ્ય લાગે તો તે રજૂઆતને મંજૂર કરે છે અને ત્યારબાદ જે તે વ્યક્તિને 1 વર્ષ માટે જેલમાં મોકલી દેવામાં આવે છે. સામાન્ય રીતે અટકાયતીને જિલ્લા બહારની જેલમાં મોકલવામાં આવે છે. નિયમ પ્રમાણે વ્યક્તિની અટકાયત થઈ ગયાના 12 દિવસની અંદર ગૃહ ખાતામાં આ પ્રપોઝલ મોકલવામાં આવે છે અને જો ગૃહ ખાતાને તે અટકાયત યોગ્ય ન લાગે તો 12 દિવસમાં તેને રદબાતલ પણ કરી શકે છે. આ કાયદા પ્રમાણે હાઈકોર્ટના એક રિટાયર્ડ જજ અને જિલ્લા કોર્ટના 2 રિટાયર્ડ મેજિસ્ટ્રેટના એક બોર્ડની સામે આ અટકાયતની વિગતો મોકલવામાં આવે છે. આ બોર્ડને લાગે કે આ અટકાયત ખોટી છે તો તે પણ પાસાના ઓર્ડરને રિવોક એટલે કે રદ કરી શકે છે. ત્યારબાદ અટકાયતીને હાઈકોર્ટમાં અપીલ કરવાનો મોકો હોય છે અને જો હાઈકોર્ટના જસ્ટિસને લાગે કે પોલીસે ખોટી રીતે અટકાયત કરી છે તો તે પાસાના ઓર્ડરને રદબાતલ કરી શકે છે. જો અટકાયતી અહીં પણ ન છૂટે તો 1 વર્ષના જેલવાસ બાદ તે છૂટે છે. હવે વાત કરીએ કે ગુજરાતમાં પાસાના કાયદાની શું અસર થઈ. ગુજરાતના પ્રથમ IPS અને DGP તરીકે નિવૃત્ત થયેલા ગીતા જોહરીએ BBC ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આ કાયદાની બીકને કારણે ઘણા ગુનાઓ થતા અટકી જાય છે. કારણ કે જો કોઈ વ્યક્તિ એક જ પ્રકારના ગુનાની પ્રવૃત્તિ કરે તો તેને ફરીથી પાસામાં મોકલી શકાય છે. પાસાની બીકને કારણે ઘણી ગેરકાયદે પ્રવૃત્તિ પર અંકુશ લાગી શક્યો છે. નિવૃત્ત IPS અધિકારી RP પ્રિયદર્શી એવા અમુક જૂજ અધિકારીઓમાંના એક છે જેમણે સૌથી પહેલાં આ કાયદાનો ઉપયોગ કર્યો હતો. પ્રિયદર્શીના કહેવા પ્રમાણે આ કાયદાની અસર તો ગુજરાતમાં ખૂબ સારી પડી છે અને તેના કારણે ઘણી અસામાજિક પ્રવૃત્તિઓ કે ઘણી અસામાજિક વ્યક્તિઓ પર સરકાર લગામ લગાવવામાં સક્ષમ બની છે. પરંતુ તેઓ એમ પણ કહે છે કે તેનો અર્થ એ નથી કે આ કાયદાનો દુરુપયોગ નથી થતો. તેઓ કહે છે કે જ્યારથી આ કાયદો આવ્યો છે ત્યારથી તેનો એક કે બીજી રીતે દુરુપયોગ પણ થયો છે. આ કાયદા હેઠળ પોલીસને એટલી સત્તા હોય છે કે કોઈ ખાસ પુરાવા વગર તે અટકાયત કરી શકે છે. તો હવે વાત કરીએ કે આ કાયદાની ટીકા કેમ થાય છે. નિવૃત્ત DGP વિનોદ મલ કહે છે કે આ કાયદાને કારણે સમાજમાં પોલીસ ખાતાની ઇમેજને હાનિ પહોંચી છે. કોઈ વ્યક્તિ ભયજનક ન હોય તો પણ તેના પર પાસા થયાના બનાવો છે, પરંતુ તેવા કોઈ બનાવ નથી કે કોઈ વ્યક્તિ બિલકુલ કોઈ જ ગુનામાં સામેલ ન હોય અને તેના પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય. હવે ગુજરાત હાઈકોર્ટમાં પાસાના કેસ પર છેલ્લા 1.5 દાયકાથી વકીલાતનું કામ કરતા એડવોકેટ અરવિંદ ઠાકુર BBC ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે મારી 15 વર્ષની કેરિયરમાં હજી સુધી પોલીસનો પાસાનો એક પણ કેસ કોર્ટમાં સાબિત થયો નથી. મોટાભાગના કેસમાં સાક્ષીઓના ફોર્મેટ એક જેવા જ હોય છે, કોઈનું નામ હોતું નથી અને પાસાના લગભગ દરેક કેસમાં અટકાયતી નિર્દોષ છૂટી જતા હોય છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 2021માં વિધાનસભામાં પાસાના કાયદા હેઠળ પકડાયેલા અને પછી હાઈકોર્ટમાં છૂટી ગયેલા લોકોની સંખ્યા દર્શાવતી માહિતી માગી હતી, જેના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 2 વર્ષમાં 5,402 લોકોની પાસા હેઠળ અટકાયત થઈ હતી અને 3,447 લોકો હાઈકોર્ટમાં છૂટી ગયા હતા. તો હવે વાત કરીએ કે દિલ્હી માટે આ કાયદાની કેમ જરૂર પડી. પાસાનો કાયદો જો દિલ્હીમાં લાગુ થાય તો શું દિલ્હીની ગુનાહિત પ્રવૃત્તિઓમાં કંઈ ફરક પડશે? દિલ્હી પોલીસમાં 40 વર્ષ સુધી નોકરી કરી આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે નિવૃત્ત થનાર બ્રહ્મપ્રકાશ યાદવ
બીબીસી ગુજરાતી સાથેની વાતમાં કહે છે કે જ્યાં ફ્લોટિંગ પોપ્યુલેશન હોય એટલે કે સ્થાયી ન હોય તેવા લોકો રહેતા હોય ત્યાં આ પ્રકારનો કાયદો ખૂબ જ ફાયદાકારક નીવડી શકે છે. દિલ્હીમાં મોટાભાગે જેને સ્ટ્રીટ ક્રાઇમ્સ કહે છે તેવા ગુંડાગીરી કરવી, ચેન તફડાવવી, ડર ફેલાવવો વગેરે જેવા ગુનાઓ વધારે હોય છે અને તેવામાં આવો કાયદો પોલીસને વધુ સત્તા આપશે અને બીજા જ દિવસે ગુનેગાર જેલમાં આવશે. તેઓ એ પણ કહે છે કે સીઆરપીસીની કલમ 151 અને 107 પોલીસને અટકાયતી પગલાંની સત્તા તો આપે છે પરંતુ તે એટલી કારગત નથી જેટલો કારગત પાસા જેવો કાયદો દિલ્હીમાં નીવડી શકે છે. તો દિલ્હીના નિવૃત્ત કમિશનર ઓફ પોલીસ MB કૌશલે કહ્યું કે જો કાયદાનું અમલીકરણ યોગ્ય થશે તો તેનો દુરુપયોગ થવાનો નથી, માટે અસરકારક કાયદાની જગ્યાએ અસરકારક લોકોની દિલ્હીને વધારે જરૂર છે. આ તેમનો મત છે. તો આ થઈ પાસાની વાત, પાસાના કાયદાની વાત, ગુજરાતમાં તેની શું અસર થઈ એની વાત અને દિલ્હીમાં એને લાગુ કરવાની વાત કેમ ચાલી રહી છે, દિલ્હીના ક્રાઇમ પર તે શું અસર કરી શકે છે એની વાત. આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવજો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક પેજને લાઇક કરો, અમને ટ્વિટર પર અને ઇન્સ્ટા પર ફોલો કરો.